નિક્ષેપે વ્યાખ્યાને છે સકલ જગત હિત કારિણી મોહ તારિણી ભવતિ મોક્ષ ચારિણી પ્રમાણે છે ઉપમા અનુસંધાનમાં કૃપાલુજી જે કહે તે વાંચવું
વિચારો આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરો. કૃપાવજીએ કહ્યું કે આ સંસારમાં ભટકતા જીવોને માટે અજ્ઞાન સિવાયનો બીજો કોઈ ભય નથી, અને એટલા માટે અજ્ઞાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરો. બીજું એ કહ્યું કે આ જગતના બધા જીવો કર્માધીન છે, અને જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે એ અનેક પ્રકારની આકુતા વ્યાકુતાનો અનુભવ કરે છે. તો આપણે જો મુમુક્ષ હોઈએ, વિચારવાન હોઈએ, તો આ સંસાર એટલે કર્મ ભોગવવાની ભૂમિ એને કારાગ્રહ છે એમ લાગે. કારણ કે આ જગતમાં 14 લોકમાં જેટલા જીવો છે બધા રાગ દ્વેષ અને ભયથી આકુળ વ્યાકુળ છે, અને જો આપણે ખરેખર મુમુક્ષ હોઈએ તો આ સંસારમાં રહેવા છતાં પણ સંસાર એ બંધનરૂપ લાગતો હોય અને બંધનમાંથી નિવૃત્તિ મેળવવાની ઈચ્છા હોય તો શું કરવું, એનો જવાબ આપણને આ ત્રીજા પ્રકારના ત્રીજા ફકરામાં ઉપાવજી આપે છે. આગળ વાંચો. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. શું કહે છે? તીર્થંકર પરમાત્મા સર્વ દોષ રહી એવા પરમાત્મા આપણને અને સૌને, કોને કહે છે? નિર્ગ્રંથને, જે આ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા છે એવા બાહ્ય અને આંતરિક ગ્રંથિઓ જેની છેડાય છે એવા જેને આત્મજ્ઞાન પર્યાયમાં પ્રગટ થયેલું છે એવા ખરા, પણ અજ્ઞાન અવસ્થામાં એમણે બાંધેલા કર્મ ઉદયમાં આવવાના છે. તો આને શું કહેવાય? જીવન મુક્ત જ્ઞાની છે, સમજણ છે, રસ્તો પ્રાપ્ત કરેલો છે, એ માર્ગે ચાલે છે, નવા કર્મો બાંધતા નથી, છતાં પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તો તીર્થંકર ભગવાન એમને કહે છે કે પ્રાપ્ત પરિસ સહન કરો. સહન કરવું એનું નામ સાધના, વિકલ્પો ઘટાડવા એનું નામ સાધના. ઉદય આવેલા કર્મ ભોગવતી વખતે પણ જીવ આત્મામાં રહે, ઉપયોગ આત્મામાં રહે, કોઈ પણ વિકલ્પ ન થાય, અને વિકલ્પને બદલતા આવડે, ઉપયોગને બદલતા આવડે એવી ભલામણ તીર્થંકર ભગવાને નિર્ગ્રંથને કરેલી છે. સાધના એટલે બીજું કંઈ નહીં,
ઉપાવ્યો કે છે કે ઉદય આવેલા કર્મો ભોગવતી વખતે શોચ કરો છો તો નવા કર્મ માનવા નથી, અને નવા કર્મ ન માનવા હોય તો ઉદય આવેલા કર્મોને શાંતિથી સહન કરવા, અને સહન કરવા એટલે આકુરતા વ્યાકુરતા મંદ પડે ઘટે, અને ઘટતા ઘટતા આત્મામાં જીવ લીન થાય એનું નામ સાધના. એટલે કૃપાલદેવે પત્રાંક 460ના પહેલા વાક્યમાં આ હકીકત કહેલી છે. 460ને જરા જોઈ લઈએ. કુંવરજી ઉપર લખેલો પત્ર છે, પૃષ્ઠ સંખ્યા 378 છે. કારણ કે જ્ઞાનીને પણ વેદના આવે, અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો ઉદયમાં આવે, અને ત્યારે શું કરવું? આ એની સિદ્ધિ શિખામણ તીર્થંકર ભગવાને અહીં આપી છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી, બે પ્રકાર કીધા. દેહનો ધર્મ, દેહ છે ત્યાં કર્મ છે, કર્મ છે ત્યાં દુઃખ છે, આ સ્વાભાવિક છે. એટલે દેહનો ધર્મ છે અને બાંધેલા કર્મોનું ફળ છે એમ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે, સહન કરવા યોગ્ય છે. કેમ કે સમ્યક પ્રકારે શાંતિથી સહજ પાવે ઉપયોગને આત્મામાં સ્થિર કરીને, મનને દ્રઢ કરીને, વિકલ્પોને બંધ કરીને, તો આ દેહાભ્યાસ ઘટે ઘટે અનંતે છૂટે. સાધના એટલે આમ કાંઈ નથી, આપણે વાવેલા ને આપણે રણવાના ને રણતી વખતે આપણા મનની સ્થિતિ કેવી હોય. અને કૃપાદેવે આમાં શું કર્યું કે 14 રાજલોક આ ભયને કારણે, આ દુઃખને કારણે એ બળી રહ્યો છે, આર્ત છે, શેકાઈ રહ્યો છે. અને એના માટે કૃપાદેવે શું કર્યું, અહિયાસવા યોગ્ય છે. આગળ એક વાક્ય વાંચી લઈએ. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, બહુ બહુ બહુ, અને ખાસ કરીને બ્લડ કેન્સર હોય, પહેલાંના જમાનામાં ટીબી હોય, આ બધા અસહ્ય સહન ન થાય એવા રોગો છે. ડાયાલિસિસ કરાવવું પડતું હોય વારંવાર, 4-6 કલાક એક પદ્ધતિએ ડાયાલિસિસ ચાલતું હોય, શરીરનું વજન ઘટતું હોય, માથાના વાળ ખરી પડતા હોય, શરીર નિસ્તેજ થઈ જતું હોય, વજન ઘટતું હોય, અને ધીમે ધીમે ઊભા થવાની, બેસવાની, પોતાની ક્રિયા પોતાની મેળે કરવાની અશક્તિ આવી જતી, એ સમયે શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકારરૂપ, સમ્યક પ્રકાર સમજણપૂર્વક, બહુ અઘરું છે. સમજણ છે એ દુઃખી છે. અહીંયા એવું થાય, વેદના છે, સમજણ છે, આ શરીરની વેદના છે, હું અલગ છું, છતાં પણ એ વેદનાનો અનુભવ જ્ઞાનીને પણ થાય છે.
રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. શું કઠણ થાય છે? શું પ્રયત્ન કરે તો પણ મન સ્થિર રહેતું નથી, વેદના તરફ ઝૂકી જાય છે, વેદનાનો અનુભવ થાય છે. એટલે રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે, તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણ આદિ મર્મથી રહી ભાવતા તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ અભેદ્ય જરા મરણાદિ મરણ આદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. શું વિચારવાનું? જ્યારે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે હું આત્મા છું, વેદ છું, અછેદ્ય છું અને મારું મરણ નથી, ઠીકાર રહેનારો છું. આવા જો ઉપયોગ આવે તો આ જીવ સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોમાં જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પ્રકાર ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. એ કર્મ ક્ષય થાય ન થાય એનો પણ ઉપયોગ મર્યાદિત હોય છે. આ શું છે? શરીર છે, ઉદય કર્મ છે, વેદના છે અને એ વેદનાને ભોગવતા સમ્યક પરિણામે ફળીભૂત જો થાય તો આ વેદના ઘટશે, કર્મમાંથી મુક્ત થશું અને નવા કર્મ નહીં બંધાય. અહીંયા કૃપા બોલે કૃષ્ણદાસને શું કહે છે કે કૃષ્ણદાસ તો જે સામાન્ય મુમુક્ષુ છે, સંસારી છે, સામાન્ય સાધક છે, પણ ક્લાઇમેક્સ ઉપર એટલે કોણ? નિર્ગ્રંથ ભગવાનને પણ પ્રાપ્ત પરિસ સહન કરવાની ફરી ભલામણ કરવામાં આવી છે. શું સહન કરો? સમ્યક પ્રકારે સહન કરો. એ સહન કરો કેવી રીતે? એ 460માં આપણે જોયું, બહુ અઘરું છે પણ કરવું. એટલા માટે કૃપાઓ દેવને પૂછે છે કે છે લાઈફ ઓફ ગ્રેટ મેન રિમાઇન્ડ અસ ટુ મેક અવર લાઈફ. અહીંયા આપણે પણ પેલા વાંચનમાં આવતું રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો, રૂડા મનુષ્યના અંતિમ ઉદ્ગારો, જ્ઞાની પુરુષોને પણ મરણ સમયે જ્યારે વેદના સહન ન થાય ત્યારે કેવા વિચારો આવે છે, શું કહે છે અને એમની મન વચન કાયાની સ્થિતિ કેવી હોય છે એનો અભ્યાસ કરો. એ પુસ્તક ખરેખર સારું, વિચારવા જેવું, ઘરમાં રાખવા જેવું,
અને મરણનો ભય ટાળવા જેવું છે. આપણને વધારે વધારે ભય મરણ કરતા મરણ સમયે ઉદયમાં આવનારા દુઃખો સહન થતા નથી અને એ દુઃખનો ભય હોય. એટલે વિતરાગ વિજ્ઞાનમાં સંયમનો બહુ જ મહિમા છે. સંયમ એટલે વારંવાર પ્રયોગ કરીને મનને એવું તૈયાર કરવું કે નાના પ્રકારના દુઃખો તો આપણા નજરમાં આવે જ નહીં. શું કામ આપણે કરવું છે? શું છૂટે ત્યાં આ શરીરની પાછળ લાગી રહેવાનું નથી. શરીરનું તો આવું થવાનું, આ ઉંમરે નહીં થાય તો ક્યારે થશે? આપણે ઉંમરના હોય તો ક્યારે થશે? થાય, થવાનું, બધાને થવાનું છે. અને બીજા કરતાં આપણે અલગ છીએ કેમ ખબર પડે? જ્ઞાની વેદે ધૈર્યથી આટલું જ કરવાનું. જ્ઞાની વેદે સહન કરતા શીખવું, તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદય યોગનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. આનું અર્થ શું છે? સત્સંગમાં જઈએ એટલે આપણે હોશિયાર થયા એવું નહીં. જ્ઞાની પુરુષનો આશ્રય આવે ત્યારે પણ આપણને બધું સમજાઈ ગયું છે એવું નહીં. પ્રયોગ દ્વારા સમજણને વર્તનમાં લાવવાનો પ્રયોગ કરો. ક્યાં પરિસર ગયા? અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર. આ બે કરવાનું શું છે? પહેલું, અજ્ઞાન ટાળવાનો પ્રયત્ન કરો. અજ્ઞાન એટલે શું? કે શરીરના સંબંધોને મેં મારા માયના અને હજુ પણ માનું છું. ગમે એટલા સ્વાધ્યાય લીધા, સત્સંગ કર્યો, સત્પુરુષના ચરણ સેવ્યા, છતાં હૃદયમાંથી એ ઘટતું નથી. આમનું ભલું થાય, આમનું સારું થાય, આ રાજી થાય, મને ગમે તે થાય પણ આ થાય. આવા દેહ અને દેહના કારણે રહેલા સૌ એમાં મારી ચિત્તવૃત્તિ રમ્યા જ કરે છે. આ ઉંમરે નથી રમતી, સગાવાલામાં, પુત્રોમાં, પૌત્રોમાં આ મારા છે એનું શ્રેય ઈચ્છું અને એને મદદ કરું. ક્યાં મદદ કરું? મારા ભોગે મદદ કરું, સત્સંગના ભોગે મદદ કરું એવી પણ ઈચ્છા રહ્યા કરે. સત્સંગ તો હું કેસે સાંભળી લઈશ, શું કે મારે ઘરમાં બધી વ્યવસ્થા છે, ગમે ત્યારે સાંભળી લઈશ, પણ અત્યારે આ સમય છે મદદ કરવાનો હું કરું. આ દેહાધ્યાસ છૂટતો નથી, વિચારમાં છૂટો પણ વાણીમાં છૂટો, વર્તનમાં છૂટતો નથી. આ અજ્ઞાન પરિસર છે અને કુટુંબમાં અજ્ઞાન પરિસર રહેવાનો. આપણે બધા ગમે એટલું કહીએ, સાચું બોલાતું નથી, સાચું કોઈને ગમતું નથી, અને આપણે બોલીએ છીએ એકબીજાને ગમે એવું બોલવું પડે છે, એ પણ મોટામાં મોટો પરિસર છે.
જ્ઞાની ને ઉપયોગ રાખવો છે, રહેતો નથી, નથી રાખવો, એમાં રાખવો પડે છે, એ પણ મોટા મોટો પરિશ્રમ છે. સમજણ છતાં આચરણમાં કેમ આવતું નથી? આ તીર્થંકર ભગવાન કહે છે. ભગવાન બુદ્ધ હાલી નીકળ્યા, ભગવાન માલા ચાલી નીકળ્યા, આવી ને આપણે ઠાકા થયા કરું છું, ચાચુડી ઘડાવું છું ને તમે જાઓ, પાછળ હું આવું છું ને હું આવતો નથી, હું રોકાઈ રહ્યો છું. આ સ્થિતિ આપણી છે. શું કે છે? અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર. આ બીજો દર્શન એટલે શ્રદ્ધા. ખરેખર આપણને સદ્દેવ સદગુરુ સદશાસ્ત્રમાં શ્રદ્ધા છે. આપણા બધા વિકલ્પો રહિત થઈ ગયા છે, એમાં કયું એ સાચું? અને એ સાચું ક્યારે થાય? નિવૃત્તિ ક્ષેત્રમાં આવીને રહો તો થાય, નહીં તો બધાને ગમતું એ સાચું. મને ઘણા કે આમ મિત્રો કે તમે તો આમ ને આમ ને આમ, એમ કીધું મેં નક્કી કહ્યું છે કે સંસારમાં સગા વાલા સંબંધીઓમાં ધર્મની વાતો કરવી નહીં, રાજચંદ્રજીની વાતો કરવી નહીં, બીજાની વાતો સાંભળવી, મૂંગું રહેવું, જવાબ આપવો નહીં, અને જવાબ મારો કોઈને ગમશે નહીં, મને ખબર છે. એટલે હવે તો એટલે નીચા પ્લેટફોર્મ પર આવીને જો રહીએ તો ઘરમાં સગા સંબંધીમાં રહેવાય ને કરેવાય. ધર્મની વાત કરો કે તરત જ વિકલ્પો. અને અજ્ઞાની જીવો વર્તમાન પત્ર વાંચતા હો, સાધુ સંતો વિશે બધું અયોગ્ય વાંચતા હો, અને તમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. કેવી હોય તો બે ચાર નજીકના મુમુક્ષુઓમાં વાત કરવી, બાકી ન કરવી. બહુ અઘરું છે. નકામા વિકલ્પો કરે ને વિકલ્પોના એવા જવાબ આવે કે આપણા શ્રદ્ધાને ડગમગાવે. દર્શન પરિસો સાચી શ્રદ્ધા થવી એ દુલ્લા. શું આ દુલ્લો શું છે? અગત્યનું સાચી શ્રદ્ધા. ને આખું સંસાર હું શ્રદ્ધામાં ચાલે છે. શું મને તો ખબર છે, એકવાર અમે જતા તારંગા અને અમારી બાજુમાં બે મિત્રો હતા, પતિ પત્ની, તે વાતમાંથી વાત નીકળી. હું એકલો તો ન જઉં, પણ મારી સાથે અરુણભાઈ ભાવસા હતા, એકાદું જઈને લઈ જાઉં તો મને ઉતરવાની અનુકૂળ તારે, એટલે હતા અમે રૂપમાં. તે કે આ છોકરીને બહુ મુશ્કેલી છે પેટના, આમ ને આમ. તો પછી કે હા એવું કે દક્ષિણની અંદર કંઈક એવું થાય છે કે પાણી સાથે માછલી પી જાઓ, એટલે બહુ તબિયત હારી રહી છે. હવે એ ગયા હતા ત્યાં, અને ત્યાંથી પછી તારંગા આવેલા. હવે આનો અર્થ શું છે? ભગવાન મારા હાચા, પણ મારે તો મારા પેટનું ને છોકરાનું ભરવું પડ્યું. અને માછલીનો અર્થ કે પહેલાના જમાનામાં ટીવીમાં માછલીનું તેલ દવા તરીકે પણ વાપરતા, હવે ખબર નથી, પણ એ માછલીનું તેલ એનો ઉપયોગ કરે તો શરીર સારું રહે, તંદુરસ્ત રહે. તો આ જીવને શરીર ગમે છે કે આત્મા? તો કે શરીર ગમે. બહુ અગત્યનું આપણને સાચી શ્રદ્ધા થતી જ. અને શ્રદ્ધા થાય છે તો કોઈ માનતું નથી કે આ ના કહેવાના જુદા ને ચાવવાના જુદા. કારણ કે જગતના જેવો આમ જ ચાલવાના. હમણાં બે દી પહેલાં અમારે અમારા ગાર્ડનમાં અમે શનિવારે હનુમાન ચાલીસા ગઈ, એમાં 8-10 જણા ભેગા થઈ ગયા અમુક પ્રસાદ પ્રસાદ. એમાં 84માં જન્મ 84મું બેઠું એવા 4 જણા હતા, એમાં ચોથું નામ માંગવું આવે આ વર્ષની અંદર, બાકીના 3 આગળ પાછા મહિને ગયું. એમાં મારા આગળના એક મિત્ર હતા, એ મને કહે કે હરદ્વાર કાયમ જાય, હરદ્વાર જવાની છે, અને ઘરે પણ પૈસો વાપરે. હતા શિક્ષક પ્રાઇમરી, પણ જમીનો વેચીને અબજોપતિ થઈ ગયેલા, કરોડો ને અબજોપતિ. તે હરદ્વાર કે જાઉં, પણ મને ગયા વખતે મેં કીધું કે તમે 3-4 દિવસ જવા જણાવવાના હો તો મને કહેજો, ગમે ટિકિટ હશે વાંધો નહીં, એ રોપમાં જાઉં કહેવાનું, પણ હું તમારી સાથે આવીશ. કારણ કે એ બધા પૈસા વાપરે ને એટલે ઉતારાની સગવડતા બહુ સારી છે.
તે પરસોત્તમી ગયા અને આવતે તો હાલ ગયો, પત્ની ને લઈને ગયા. તે ગયા ને પછી એના મિસિસ અમુક કથા સાંભળે ને એ બીજા બધી સ્વામિનારાયણમાં કઈ કથા સાંભળવાના. તે ઘરે આવતા આવતા રસ્તામાં એ છે કે અમે ગયા ગયા એટલે પછી ખો 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 કરી ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં. તો પછી આ તો આપણા મહિલા છે. એટલે પછી અમારે ગોવિંદભાઈ પટેલ અમે પછી તો છોકરાને ફોન કર્યો, છોકરા અત્યારે ગયા છે. પછી કે શું કરવું? તો કે હવે હરદ્વારમાં જતા હરદ્વારમાં જઈને બધી ક્રિયા કરી નાખો, હવે ઘરે લાવવાની કાંઈ જરૂર નથી. જે છે બોલું ને અહીંયા અમને કહેતા હો કે હવે તો મારે હરદ્વારમાં દેહ છોડવું છે. શું છુકન કે હરદ્વારમાં દેહ છોડવું. એટલે મને મિત્રો કહે કે 84માં વાળા 4માં એ ગયા, તેનું એ ગયા પણ બીજા એવા ધ્યાન રાખજો, સારા કામ કરજો, સારા ભાવ કરજો. પણ આ જીવને વાત કરતા પાછો ભૂલી જાય. અને એ આવીને એનો બર્થડે ઉજવવાના હતા પાછા, પણ બર્થડે ઉજવવાના બદલે આ પરિસ્થિતિ. એટલે રોજ વિચારો રાતે કે કાલે ઉઠશું કે નહીં ઉઠીએ. પણ આપણને હજી ઘણી વાર ઘટપણમાં આ લીધું ને આમ કર્યું ને આમ કર્યું આમ બધા ઉપર છોકરી મૂકાવે, એક જ કામ કર. શરીરને ખાવાની જરૂર છે, ખાવા દેવું પડે, બાકી કાંઈ કરવા જેવું નથી. અને આપણે આર્થિક રીતે કોઈને કોઈ મુશ્કેલી છે જ નહીં, તો શા માટે ઉપયોગને પરમાત્મામાં ન રાખે. બહુ અગત્યનું છે. શું કહે છે? દર્શન પરિસ એવા બે પરિસ પ્રતિપાદન કર્યા છે. બે પરિસ, દર્શન સાચી શ્રદ્ધા નથી, અજ્ઞાન, અને એના કારણે આ જીવ સંકલ્પ વિકલ્પથી રહિત થતો નથી. કે કોઈ ઉપયોગનું બળવાનપણું હોય, આ પ્રોબ્લેમ ક્યાં છે? ઉપયોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં. બે વસ્તુ લીધી, ઉપયોગનું બળવાનપણું, સત્સંગ સત્પુરુષનો યોગ થવા છતાં જીવના અજ્ઞાનના કારણો ટાળવામાં ચાલતી નથી. આપણા પગ ક્યાં ક્યાં ખૂંચાઈ ગયા? પહેલું, ઉપયોગ તો આપણો અત્યારે જો અહીંયા બેઠા છીએ, આપણો ઉપયોગનું બળવાનપણું છે કે નહીં? આપણે અહીંયા કઈ કઈ ને કોઈને પ્રોબ્લેમ છે? ને પ્રોબ્લેમ છે તો શરીરના છે કે આત્માને છે? પાકું વિચારો, આત્માને તો પ્રોબ્લેમ છે જ નહીં, એ તો અજર અમને અવિનાશી છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય. કે પ્રોબ્લેમ છે શરીરના, ને શરીરના પ્રોબ્લેમને ઘઉં કોટા આવડે છે, આવડે તો કામ થાય. એટલે જ શું છે, ઉપયોગનું બળવાનપણું હોય. આપણે બધાને ખબર છે કે મારો ઉપયોગ ક્યાં લઈ જવો? આત્મામાં લઈ જવો, શરીરમાં થતો હોય તો એને ચેન્જ કરો. અને બીજું, સત્સંગ કરીએ છીએ કે નહીં? સત્પુરુષનો યોગ છે કે નહીં? બહુ વિચારું. હમણાં જ્યાં સોમવાર હું આવ્યો, સત્સંગ કર્યો, સત્સંગ કર્યું, બહાર નીકળ્યો તે મારા એક મિત્રમાં ખાસ મિત્ર મને કહે કે આમાં એ જમવા જાય ને હું જમવા જાઉં, એ આમ છે. મને કહે કે મેં એક સારું કામ કર્યું. મને મેં કહ્યું, આજે હજામત કરાયો તને સત્સંગમાં હજામત કરાવવાનો ટાઈમ મેં. હવે મારે એને શું કહેવું? મારા મિત્ર છે, ટીકા ટીપો નથી કરતો. પણ સત્સંગને આપણે શું સમજીએ છીએ? એ તો પાકું કરવાનું. ભલે મને સારું બોલતા ન આવડે, સારી સમજણ ન આવડે, આપણે અજ્ઞાનથી ભરેલા છીએ, પણ સત્શાસ્ત્રનું વાંચન સાંભળવું એ પણ સત્સંગ છે. સારા મિત્રો વચ્ચે બેસવું એ પણ સત્સંગ છે. વિચારોની આપણે કરવી એ પણ સત્સંગ છે. ભાવોને સુધારવા એ પણ સત્સંગ છે. ત્યારે આપણે શું કરીએ છીએ? કટિંગ કરાય, સારું કહ્યું, હું તો શું કહું, સારું કહ્યું, હાલો આપણે સાથે જમવા જઈએ ને બેસીએ. હવે આનું અર્થ શું થયો? કે સત્સંગમાં રહીએ છીએ છતાં પણ
સત્સંગનું મહત્વ આપણને ગમતું નથી, રાચતું નથી, અને પાછા અમે બહુ મોટા કહેવાઈએ છીએ. મને એક મિત્ર કહે કે તમારા સત્સંગમાં ફળાણા ફળાણ આવે, નો આવે એ નો આવે, મને ખબર છે નો આવે, શું કામ નો આવે? કારણ કે એ કારણ કહેવા જેવા હતા. એ શું કહેવાના હતા? આ શું છે? એને શું સમજણ પડવાની હતી? પણ કંઈ સમજણ નથી પડતી. પણ મારો માયરો જે છે ને, એને હું રોજ ઘસ ઘસ કરીશ ને સાબુ, તો કપડું ધોવું થશે, એ મારો માયરો પણ ચોખ્ખો થશે. પણ એ ઘરે પણ જો સત્સંગ કરતા હોય તો અતિ ઉત્તમ. પણ ઘરમાં તો સંસાર જ હોય, એ તો એક ને બે જ એવી વાત છે. એટલે અહીંયા શું કીધું? સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનતામાં કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય. આપણો પ્રશ્ન કૃષ્ણ આપણો કે છે, હિંમત નથી ચાલતી, પગ પડતો નથી. જમ્પ તો મારવાનું એક બાજુ ગયું, પણ એક સ્ટેપ ફોરવર્ડ, એક સ્ટેપ આગળ ચાલશો તો બીજું સ્ટેપ આપણે ચલાશે. ન ચાલતી હિંમત ન ચાલી શક્યો, મૂંઝમાં આવી જતી હોય. આપણે બધા સત્સંગી કહેવાઈએ છીએ, પણ કંઈક ને કંઈક ડખા હોય છે. તો પણ ધીરજ રાખવી, ધીરજના ફળ પરિપક્વતા આવશે એટલે આપોઆપ બધું મળી રહેશે. બહુ વિચારવું તમને કે મને સીધા રાજચંદ્રજી મળ્યા નથી. 18 વર્ષની ઉંમરથી તે આજની તારીખ સુધીમાં ઘણું વાંચ્યું, ઘણું જોયું, ઘણા સત્સંગ કર્યા, સાધુ સંતોને મળ્યા, ભક્તનું કરી આ કર્યું, યોગ કર્યું, બધું કરતા 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 લાઈન પકડાણ. શું કીધું? લાઈન પકડાણ. પેલો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય ને 5-7 નોકરી બદલે પછી એને ફાવી જાય કે આ લાઈન હવે મારે બીજી લાઈન પકડવી નથી. એટલે રાજચંદ્રજી મળે ને એની પાછળ સમજવું કે એ બધા શાસ્ત્રોનું, બધા સંતોનું, બધા ભક્તિવાળાઓનું બધામાંથી રખડી રખડીને આ જીવ હવે તૈયાર થઈ ગયો છે, પરિપક્વ થઈ ગયો છે. અને પરિપક્વ થયા પછી જો એને પ્રોબ્લેમ હોય તો ધીરજ રાખવી. જેમ કુંભારના માટલા પણ આમ 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 કરે ને, એ ઉપાઉદેવના મુમુક્ષો જેવા તેવા ન હોય. અને ન હોય એ જ સાબિત શું? બીજાઓ અને મારાના વર્તનમાં ઘણો તફાવત. અજ્ઞાનીને ખબર પડી જાય કે આનામાં અને બીજામાં બહુ તફાવત છે. જ્ઞાની તો ખબર પડે જ. એટલે શું કહે છે? ધીરજ રાખી. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આવ્યો. બોલો ક્યાં આવી રહ્યું? વારંવાર વારંવાર, નોક નોક એન્ડ નોક ટિલ ધ ડોર ઇઝ ઓપન. અને આત્મજ્ઞાની ગુરુદેવ મળ્યા હોય તો એ તમને આત્મજ્ઞાનનો રસ્તો બતાવશે, બતાવશે ને બતાવશે. અને કૃપાવે તો આપણે બધું ઓપન કહી દીધું છે, આ માર્ગે ચાલો. ને આત્મજ્ઞાન પૂજ્યશ્રીએ પણ ચોખ્ખું કહી દીધું છે, આ માર્ગે ચાલો. ને આત્મજ્ઞાન અને આગમમાં તો બધું કહેલું છે. આત્મજ્ઞાન થવા માટે મટીરિયલ નથી, એવું નહીં, મટીરિયલ છે, પણ આ જીવ એ રસ્તે ચાલે તો કામ. ચાલવાનો અર્થ શું છે? સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધો, તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. આ પેલું શું કરવાનું? રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથિ. બસ પેલું મૂળ આ કામ. ને આ દુનિયા આખી અજ્ઞાનતામાં જ વહી જાય છે. સમજવું, જેને સંસારના લોકોમાં વધારે સંબંધો હોય તો એને અજ્ઞાનતામાં એના વિચારોમાં આપલે થતા જ હોય છે.
એટલે ગોપાલજી કહે છે કે જ્ઞાની અસંગ હોય છે, બ્રહ્મચારી હોય છે, સંયમી હોય છે, સદગુરુ સત્સંગમાં સતત એનો ઉપયોગ રાખતો હોય છે, બહુ અગત્યનું છે. પણ કર્મના ઉદય ગમે તે પણ સમજણ હશે તો એ લાઈન પકડાશે. આપણે ખબર પડવી જોઈએ કે આ કરવું જોઈએ ખોટું છે અને આ કરવા જેવું છે, એટલો ઉપયોગ તો સ્થિર કરો. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું સી રીતે રહી શકે? ટેકો લઈ લ્યો, કોઈને પાડવો હોય તો શું કરવાનું? ટેકો લઈ લ્યો, આપો આપ પડી જશે. અજ્ઞાનનો ટેકો શું? રાગ દ્વેષ. રાગ દ્વેષ લઈ લ્યો, ટેકો ગયો. અને ટેકો ગયો કે શું? એ ક્યાં ઊભો રહેશે? આ વાક્ય બહુ મનનીય છે અને આપણો સમય પૂરો થવા આવ્યો છે, એટલે એના ઉપર આપણે પછી ફરીથી વિચારશું. પણ વાંચવા જેવું આ જ છે. બે વાક્ય સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધો, તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. અન્ડરલાઈન કરવાનું. પછી શું કરવાનું? કે આ કેમ કે છે એનો જવાબ. કેમ કે નિશ્ચય જે ઉપાય છે, નિશ્ચય ઉપાય છે શું? બધા માટે આ એક સરખો નિશ્ચય નહીંથી આ ઉપાય છે. અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે. આપણે બધાને સંસારના દુઃખમાંથી નિવૃત્ત થવું છે, તો પછી તે અજ્ઞાન કેવું થઈ ગયું? નિરાધાર. નિરાધાર થયું છતું સી રીતે રહી શકે? ન રહી શકે. અને ન રહી શકે તો શું થાય? એ આપણે આવતા સમયે વિચારશું. એકમાત્ર પૂર્વ કર્મયોગ સિવાય આપણે દુઃખ શું છે? પૂર્વ કર્મયોગ, ઉદયમાં આવેલા કર્મ સિવાય નો પ્રોબ્લેમ. બસ હવે એ કેવી રીતે સહન કરવું એ કૃપાલજી આપણને કહેશે. સાધકને માટે આ કૃષ્ણદાસ એ શું છે? લક્ષ્ય છે. લક્ષ્ય એટલા માટે આ કરવા જેવું છે. અવલંબન રહિત થાવ, આત્માને મારે અવલંબન રહિત. શરીર, સગા સંબંધીઓ, મિત્રો કે શરીરના દુઃખોથી રહિત થાય તો પછી આત્મા તો ઉજ્જવળ છે. આ વિશે જરા વિચારશું. વિચારવા જેવું છે, મનન કરવા જેવું છે ને ઉચારવા જેવું છે. ભલે આપણે સંસારમાં છીએ પણ જો પરિપાટી દ્રઢ હશે તો છેલ્લી ઘડી પણ સુધરી જશે. ઓમ ઓમ સદગુરુ પરમ કૃપાલ. ઓમ ઓમ.